આજના આધુનિક યુગમાં યુવા વર્ગ સોશિયલ મીડિયા તેમજ પૈસા કમાવવાની દોડમાં લાગેલો છે. જોકે સુરતમાં રહેતું એક દંપતી એવું પણ છે કે જેઓ પોતાના સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે પોતાના જ ઘરમાં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે. આ ટેરેસ ગાર્ડન એટલું સુંદર છે કે જોતા જ લોકોને ગમી જાય અને પોતાના જ ઘરમાં આ રીતે ટેરેસ ગાર્ડન ઊભું કરવાનો એક વખત તો વિચાર આવી પણ જાય. જી હા, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અંકિતા બુટવાલા આમ તો ઓનલાઈન બિઝનેસ કરે છે અને તેમનો દીકરો અભ્યાસ અર્થે બહાર છે. તેમના પતિ નિલેશભાઈનો પણ ટુરિઝમનો બિઝનેસ છે. આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર પોતે રહેતા હોય અને તેનાથી દૂર રહે તે માટે તેમણે 2 વર્ષ અગાઉ ટેરેસ ગાર્ડનનો વિચાર કર્યો. તેમણે પોતાના પતિ સાથે મળીને પોતાના જ ઘરની ટેરેસ ઉપર ઓર્ગેનિક અને હાયજેનિક ફ્રૂટ્સ તેમજ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. એવું કંઈ સ્પેસિફિક હતું નહીં. મારો સન બોર્ડિંગમાં ભણે છે, ફ્રી ટાઈમ હતો, મને એમ થયું કે કંઈક કરું, એટલે મેં ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું. પછી એમાં એટલું બધું ઇન્વોલ્વમેન્ટ, એટલું બધું ડેડિકેશન થઈ ગયું કે પછી મેં એમાં એક્ઝોટિક્સને ઓર્ગેનિક જ કરવું હતું કે મારું ફેમિલી હેલ્ધી અને ઓર્ગેનિક વસ્તુ ખાય. એમાં પછી ઇન્સ્ટાગ્રામ ને એના પર યુટ્યુબ પર સર્ચ કરીને એક્ઝોટિક સીડ્સ લીધા અને એક્ઝોટિક્સ બધું ઉગાડવા માંડ્યું જે આપણા માટે હેલ્ધી અને ન્યુટ્રિશિયસ હોય. તો તેમના રોજિંદા જીવનમાંથી સમય કાઢીને આ ઓર્ગેનિક અને હાઇજેનિક ફ્રૂટ્સ અને શાકભાજીની સંભાળ રાખતા હોય છે. કેટલાક એવા બિયારણો પણ છે જે તેઓએ વિદેશથી મંગાવ્યા છે. પોતાના દીકરાની જેમ જ તેઓ આ ટેરેસ ગાર્ડનની સંભાળ રાખે છે.